Namo Hidrāyai. Namo Hidrāyai. Namo Arihantāram. Namo Arihantāram. Namo Siddhāram. Namo Siddhāram. Namo Āyadhīyāram. Namo Āyadhīyāram. Namo Upasthāyāram. Namo Upasthāyāram. Namo Lore Sampurasāma. Thank you.
मनुष्य मानवतावादी बने,
के वो बने जो में पची विदुष्टेर पावे मानस धार्मिक बने इले कोई पण धर्म ने फॉलो करे अने पची आवे ए मानस आध्यात्मिक बने पहलो मानव धर्म छे ए मानव मानव ने हेल्प करवानो छे एनी अंदर नाच जात संप्रदाय कसु आवे બીજું સ્ટેપ ધાર્મિક આવે ધાર્મિક એટલે કે હું જે ધર્મને માનું છું એને મારે અનુસરવું પહેલો માનવ ધર્મ આવે પછી ધાર્મિક ધર્મ આવે એ ધાર્મિક ધર્મની અંદર પછી નીતિ નિયમો આવે શું આવે નીતિ નિયમો તમારે આ જ પ્રમાણે ફોલો કરવાનું આ જ ભગવાનને માનવાનું આપણે ગુરુ માનવાના આ જ મંદિરને માનવાનું આ જ મંત્રને માનવાના આ જ શાસ્ત્રને ભણવાનું આ જ રિચ્યુઅલ્સને ફોલો કરવાની અને આ જ સંસ્થાને માનવાનું એને ધર્મ કહેવાય શું કહેવાય લે ધર્મ એક પંથ છે સંપ્રદાય છે વાળું છે કે જે હજારો લાખો લોકો ગાઈડ કરે છે હજારો લાખો લોકોને ગાઈડ કરે છે એક આધાર આપે છે જીવન જીવવાનો આધાર અને એ આધારની અંદર મેં શું શીખવે છે પાપોથી બચવું અને પુણ્ય ઉપાર્જન કરવું પાપોથી બચવું પુણ્ય ઉપાર્જન કરવું અને પોતાનાથી થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું અને પોતાને સદગુણો પ્રાપ્ત કરવા માટે શક્તિ માંગવી આ બધું ધર્મ શીખવાડે છે પણ એ ધર્મની અંદર તમારે ફોર્મેટ ને ફોલો કરવું પડે અને પછી ધર્મ તમને આ ગાઈડન્સ આપે આ ધાર્મિક લેવલ છે પહેલું માનવતાનું લેવલ બીજું ધાર્મિક લેવલ અને ત્રીજું આવે આધ્યાત્મિક લેવલ આધ્યાત્મિક લેવલ એ માનવ ધર્મ ધાર્મિક ધર્મ થી બિયોન્ડ છે ઉપર છે આ બંને માનવ ધર્મ અને ધાર્મિક ધર્મ એ મન વચન કાયાની ક્રિયા સાથે સંકળાયેલા છે સહી સંકળાયેલા છે તમે માનવતા માદી હો તો પણ ક્રિયાના આધારે તમે કહો કે તમે હ્યુમન છો હ્યુમેનિટી વાળા છો અને તમને ધાર્મિક એટલા માટે કહેવામાં આવે છે કે તમે કોઈ પણ ધર્મને ફોલો કરો છો એટલે તમને ધાર્મિક કહેવામાં આવે છે આ બંને વસ્તુ મન વચન કાયાની ક્રિયા સાથે સંકળાયેલી છે સેના સંકળાયેલી છે આધ્યાત્મનો માર્ગ એ મન વચન કાયાની ક્રિયા સાથે સંકળાયેલો એ તમારી દ્રષ્ટિ સાથે સંકળાયેલો છે સેની સાથે જેવી દ્રષ્ટિ એવી વિતરાગો પાસે પણ દ્રષ્ટિ હતી ક્રિયા નહીં ક્રિયા તું દે કરવાતા કેવો તું હા વિતરાગો પાસે મન વચન કાયાનું જ્ઞાન નતું અને જરૂર પણ કારણ કે જરૂર પણ નથી કે કારણ કે તે પોતે 24 અવર્સ મન વચન કાયાથી મુક્ત રહેતા હતા શું રહેતા હતા એટલે આ મારા વિચારો કેવા મારી વાણી કેવી મારા વર્તન કેવા મારી સાથેના બીજા હિસાબો બીજી વ્યક્તિઓના હિસાબો કેવા એ અમનો વિષય નતો એટલે મન વચન કાયા એ વિતરાગ પુરુષોનો વિષય નથી પણ એ ધર્મનો વિષય છે અને માનવતાનો વિષય છે આધ્યાત્મની અંદર જે મન વચન કાયા છે એને ગૌણ કરી નાખ્યા છે કેમ ગૌણ કર્યા કારણ કે મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે કોની રચના છે તો કુદરતી રચનામાં મારે શું કરવાનું અને હું શું કરી શકું કઈ કરી શકું તો પછી મારે હું કઈ કરી શકતો નથી પહેલી વસ્તુ એ કે મન વચન કાયા પણ કુદરતી રચના છે મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી રચના છે અને મન વચન કાયાનો અંત પણ તો જે જન્મથી મોત સુધીની મન વચન કાયાની બધી જ અવસ્થાઓ જો કુદરતી રચના હોય તો એ મારો એટલે કે આત્માનો વિષય હોઈ શકે ના હોઈ શકે
માટે જ્ઞાનીઓએ કહ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર એ કુદરતી રચના એની અંદર આપણે વાત કરીને શું કરવાનું આધ્યાત્મ ધર્મમાં અને સમાજમાં વાત કરી જોઈએ કારણ કે ધર્મ અને સમાજ બે રિલેટિવ સત્ય ઉપર છે કયા સત્ય ઉપર છે અને આધ્યાત્મ સનાતન સત્ય ઉપર છે એટલે સનાતન સત્યમાં રિલેટિવ સત્યની વેલ્યુ નથી કારણ કે આધ્યાત્મ માર્ગ ત્યારે જ કહેવાય જે રિલેટિવ સત્યને અજ્ઞાત માને છે શું માને છે અને આપણે રિલેટિવ સત્યને અજ્ઞાત કહો છો તારે ભગવાન કહે છે રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવાય તો કે ભગવાન રિલેટિવ સત્યને કેમ અજ્ઞાન કહો છો હું માલિકને માનું છું અજ્ઞાન છે તારે ભગવાન કહે છે અજ્ઞાન છે તો કે કેમ અજ્ઞાન છે તો કે તું માલિકને ભગવાન માને છે તારું અજ્ઞાન છે તો નુકસાન થશે નુકસાન નહીં થાય પુણ્ય પણ થશે અને અજ્ઞાન કાપું થશે શું થશે પુણ્ય પણ થશે રિલેટિવ સત્ય પણ અજ્ઞાન કાપું થશે ભાઈ ભગવાન અજ્ઞાન નું કાપું થશે કે હું આત્મા છું ને હું પરમાત્મા છું એ અજ્ઞાન પાકું થઈ જશે હું આત્મા નથી હું શુદ્ધાત્મા નથી હું પરમાત્મા નથી કારણ કે તમે ભગવાન કોણ માને છો મગ્ન ને એટલે પુણ્ય બંધા છે પણ અજ્ઞાન તો ભગવાન મારે તો મોક્ષે જવું તો શું કરવાનું તો ભગવાન કહે છે અજ્ઞાન કાઢવાની જરૂર છે શું કાઢવાની જરૂર છે કારણ કે અજ્ઞાન એ જ રિલેટિવ સત્ય છે અજ્ઞાન એ રિલેટિવ સત્ય છે તો ભગવાન તો પછી મોક્ષ કેમ નો થશે તો કે સનાતન સત્ય જાણીશ તો તો કે ભગવાન સનાતન સત્ય શું છે તો કે સનાતન સત્ય એ છે તું પણ આત્મા છું અને માલિક પણ આત્મા છે અને જીવ માત્રમાં પણ એ ક્યારે બદલાવાના એ સનાતન સત્ય છે પણ માલિક રિલેટિવ સત્ય છે જેનો જન્મ જીવન અને મૃત્યુ છે એ બધું શું છે રિલેટિવ સત્ય છે પણ આત્મા સનાતન સત્ય છે એ ક્યારે બદલાવાનો નથી તો આધ્યાત્મ માર્ગ શું કહે છે કે આ જગતનું સનાતન સત્ય જાણો તો આપણે કહીએ કે ભાઈ આધ્યાત્મ માર્ગમાં સનાતન સત્ય શું જાણવાનું શું ભગવાન તો કે પહેલું તું એ જાણ કે તું કોણ છું અને કોણ નથી આ પહેલું જાણ તો જ્ઞાની ભગવાન તો કહે છે કે ભાઈ તું કોણ છું તો કે તું પોતે મન વચન કાયાથી મુક્ત એવું શુદ્ધાત્મા છે તો ભગવાન શરીર શું છે તો કે શરીર એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે અને જેવા કર્મ પતી ગયા એટલે વાળી નાખવાનું પણ હું વળતો જો હું વળી દઉં તો પુનર્જન્મ હોય પછી માટે વળે છે તે હું નથી અને હું વળતો આટલું તો તું પેલા સમજ જે વળે છે તે હું નથી અને હું છું તે ત્યારે પછી આપણે આગળ ભગવાન એ પૂછે કે ભગવાન તો પછી હું શુદ્ધાત્મા છું તો આ શરીર શું છે શરીર તને કર્મ ભોગવવા માટેનું સાધન કુદરતે આપેલું છે કોણે આપેલું છે ભગવાન કુદરતે કેમ મને આપ્યું આ શરીર તો કે તારા કર્મ મનુષ્ય ભાવ સાથે માનવીય કર્મો હતા એટલે કુદરતે તને મનુષ્ય ભાવનું શરીર આપ્યું એ કર્મ ભોગવવા તારા પાશવિક કર્મ હશે તો પશુની બોડી કુદરત આવશે એ સંજોગો પૂરા કરવા માટે તારા રાક્ષસી કર્મ હશે તો નર ગતિનું બોડી આવશે એ સંજોગો પૂરા કરવા માટે અને તારા દૈવી કર્મ હશે તો દેવ લોકનું બોડી આવશે એ કર્મ પૂરા કરવા માટે પણ બોડી કુદરત આપે છે કર્મ ભોગવવા બોડી એટલે કે શરીર એ આપણે નથી અને આપણી માલિકી પણ શરીર માત્ર કર્મ ભોગવવાનું સાધન છે મનુષ્ય હોય પ્રાણી હોય નરગતિ હોય કે દેવ હોય બધાનું શરીર શેના માટે છે કર્મ ભોગવવા સમજાય માટે શરીર આપણે નથી એ પહેલા નક્કી કરો શું કીધું શરીર કુદરતે આપેલું છે કોણે આપેલું છે આપણા કર્મ પ્રમાણે આપ્યું છે શેના માટે શેનું આપ્યું છે અને કર્મ પ્રમાણે કુદરત નક્કી કરશે કે આ વ્યક્તિને આ કર્મ ભોગવવા માટે કેવું બોડી જોઈએ એ કોણ નક્કી કરે પણ કયા દ્વારા નક્કી કરે કુદરતના કાનૂનના આધારે કાનૂન બધા માટે સરખો કે જુદો જુદો એટલે કુદરતનો કાનૂન જે છે એ આખા યુનિવર્સમાં કેવો છે સુપ્રીમ લો કેવો લો છે એનાથી ઉપર કોઈ લો હોય
બાકી બધા લોકો બધા ધાર્મિક લો સામાજિક લો સંસ્થાના લો દેશના કાયદા બધા કેવા છે રિલેટિવ સત્ય કયું સત્ય છે જે બને ખરા ને બદલાય નહીં ખરા પણ કુદરત તો ક્યાંનું ક્યારે બદલાય એટલે એને યુનિવર્સલ ટ્રુથ લો કહેવાય કેવો કહેવાય જેનો ક્રિએટર કોઈ હોય અને ઓપરેટર કોઈ ના હોય સ્વયં સંચાલિત હોય કેવો હોય સ્વયં સંચાલિત એનો ઓપરેટર કોઈ ના હોય હવે આ સમજો ત્યારે જ્ઞાની ભગવાન તો ફરમાવે છે કે જીવ તું આટલા અવતારથી તું કોણ છું એને તું ઓળખી શક્યો નથી એનું કારણ દેખાડ્યા છે એનું કારણ દેહાધ્યાન છે દેહમાં આત્મબુદ્ધિ હવે તમે વિચાર કરો જો આપણે શરીર ના હોઈએ તો સંજોગો આપણા હોય સાધનો આપણા હોય સંબંધો આપણા હોય સત્તા આપણી હોય ભોગવટો આપણો હોય કશું આપણું છે નહીં સમજાય છે કારણ કે આપણે શરીરથી મુક્ત એવા પણ ભ્રાંતિથી મેં માન્યું કે શરીર એ જ હું છું એ અજ્ઞાન છે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો મને કે સ્વામીજી શરીર મારું નહીં મેં કહું શરીર મારું છે એવું કહેવાનો વાંધો નથી પણ હું શરીર નથી એટલું સમજવું પડશે ના સમજાય આ ઘર મારું છે એવું બોલાય પણ હું ઘર છું એવું તો ના બોલાય બોલતા નથી બધા આ કાર મારી છે એવું કહેવાય પણ હું કાર છું એવું કહેવાય એમાં શરીર મારું છે તો બોલો મારું નથી પણ હું શરીર આટલું તો તમારે કાકું કરવું જ પડશે એમાં ગોળ ગોળ ચાલશે પહેલું લાઈન ઓફ ડિમાર્કેશન હું કોણ છું પછી હું કોણ છું તો કે હું શુદ્ધ આત્મા છું એ જ્ઞાન થઈ ગયું તો મારા સિવાયનું બધું શું છે આ શરીર અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી દુનિયા એ શું છે હવે જો આપણને આટલું જ્ઞાન થઈ ગયું કે હું આત્મા છું ખાલી જ્ઞાન થયું છે અનુભવની વાત નથી કરતો જેને સમ્યક જ્ઞાન કહેવાય શું કહેવાય શ્રીમદ રાજચંદ્રજી કહ્યું કર વિચાર તો પાર શું કીધું તું વિચાર તો કર કે તું કોણ છો શરીર તું છું કે આત્મા તું છો નક્કી કર પહેલા તો કે ના ભગવાન તમારી દ્રષ્ટિથી મને સમજાયું કે હું ખરેખર શરીર નથી પણ આત્મા છું આને આ સમજણને સમ્યક જ્ઞાન કહેવાય શું કહેવાય કેવળ જ્ઞાન નહીં પણ કયું જ્ઞાન કહેવાય સમ્યક એટલે સૌનું ને મિથ્યા એટલે અવળું હવે મને સમ્યક જ્ઞાન થયું કે હું કોણ છું ખરેખર અને આ શરીર શું છે એ મને સમજાયું તો પછી બીજો પ્રશ્ન આવે કે ભગવાન હવે આ શરીર છે અને આ શરીરના સંજોગો છે એને કોણ ચલાવશે હું તો સુધા જ પાછું એવું મને ફિટ બેસી ગયું લક્ષ બેસી ગયું તો પછી આ પ્રકૃતિ શું છે શરીર શું છે શરીરના સંજોગો શું છે તો જ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર જેનો કોઈ બાપો એ રચનાર નથી અને તે હવે ભગવાન જો મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના હોય તો ભગવાન મારે એમાં શું કરવાનું તો કે તારે કશું કરવાનું નહીં એ તો જવા દે તું કરી શકું એમ પણ નથી ના કરવાનું નહીં તો પણ જવા દે પણ કરી શકું એમ નથી કારણ કે રચના જ કુદરતી છે કોની રચના છે એમાં આપણે શું કરી શકીએ અને કુદરત કેવા સંજોગો આપે છે ગયા અવતારના કર્મના ફળ રૂપે હવે એક્ઝામ તો આપી છે હવે રિઝલ્ટ બદલાય બોલતા નથી પણ તોય લોકો કે મારે રિઝલ્ટ બદલવું છે શું કે છે કે આપણા બુદ્ધિશાળી માણસો પાછા રસ્તાએ બતાવે સમજાય છે વાસ્તવિકતાને સમજવી પડશે જો આપણે ખરેખર આગળ વધવું હોય બાકી ભ્રાંતિની દુનિયા તો ચાલી છે ચાલે છે અને ચાલવાનું છે
એમાંથી બહાર નીકળવું હોય તો આ જગતનું સનાતન સત્ય સમજો. કુદરતનો કાનૂન સ્પષ્ટ કહે છે, જે અવતારમાં એક્ઝામ આપું છું એ અવતારમાં રિઝલ્ટ નથી મળતું, અને જે અવતારમાં રિઝલ્ટ ભોગવો છું એ અવતારમાં એ રિઝલ્ટની એક્ઝામ નથી આપી. સમજાય છે મારી વાત? જે અવતારમાં એક્ઝામ આપું છું એ અવતારમાં રિઝલ્ટ આવતું, અને જે અવતારમાં રિઝલ્ટ ભોગવો છો એ અવતારમાં તમે એ રિઝલ્ટની એક્ઝામ આપી નથી. સમજાય છે? હવે આખી દુનિયા રિઝલ્ટ બદલવા પ્રયત્ન કરે છે. શું કરે છે? ધર્મ પાળે, મંદિરમાં જાય, ધાર્મિક ક્રિયાઓ કરે, પછી બાજા રાખે, લીંબુ ચડાવે, ચુંદડી ચડાવે, જે કરે બધું શેના માટે? જ્યોતિષ પાસે જાય. શેના માટે કરે છે? પોતાનું ભવિષ્ય. અને કુદરતનો કાનૂન શું કહે છે? બદલી શકાય પણ દુનિયા ચલતી હે, ચલાવી વાળા છે. વાસ્તવિકતા ના સમજવાથી માણસો મહેનત કરી કરીને થાકી જાય છે અને પરિણામ ચેન્જ થતું. માટે કુદરત શું કહે છે? તો ભગવાન અમારા જીવનની અંદર બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે, ગુડ એન્ડ બેડ સર્કમસ્ટન્સીસ આવે, તો શું કરવું? સંજોગો તો આવવાના છે, કારણ કે એક્ઝામ આપી દીધી છે, રિઝલ્ટ તો આવવાનું છે. રામકૃષ્ણ મહાવીર ને આવ્યું તો હવે કરવું શું? તારે જ્ઞાની ભગવંત તો ફરમાવે છે કે હે જીવ, તું શક્તિશાળી છું કે સંજોગો શક્તિશાળી છે? બોલો, તું શક્તિશાળી છું કે સંજોગો શક્તિશાળી છે? તારા અસ્તિત્વ વગર સંજોગો આવી શકે? બોલતા નથી. તારા અસ્તિત્વ વગર સંજોગ કર્મ બની શકે? તારા અસ્તિત્વ વગર કર્મ ભોગવી શકાય? તો વેલ્યુ તારી છે કે સંજોગોની? બોલતા નથી. અને કરીએ છે? મારા કરતા સંજોગ પાવરફુલ હોય? સંજોગોનો ક્રિએટર જ હું છું. મારી હાજરી વગર કોઈ સંજોગ બની શકે? કોઝ બની શકે? અને મારી હાજરી વગર કોઈ ઇફેક્ટ ના આવી શકે? તો પછી હું પાવરફુલ કે સંજોગ પાવરફુલ? પણ હું પાવર છું, પાવરફુલ છું એ કેમ સમજાતું નથી? કારણ કે સંજોગો પાવરફુલ છે એવું હું માનું છું. શું કીધું? કેમ પાવરફુલ માનું છું? તો કે છે, આખી જિંદગી મેં વેલ્યુ સત્તાની, સંપત્તિની, સંબંધોની અને સાધનોની વેલ્યુ કરી. સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોની વેલ્યુ કરી આખી જિંદગી. તારે કુદરત શું કહે છે? ભાઈ, આ દુનિયાનું આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું જે કંઈ પણ સત્ય છે એની વેલ્યુ ઝીરો છે. ઝીરો એટલે જેનું સર્જન અને વિસર્જન સંકળાયેલું છે, જેનું જન્મ અને મૃત્યુ સંકળાયેલું છે, જેની ઉત્પત્તિ અને નાશ સંકળાયેલું છે, એની વેલ્યુ ઝીરો. તો એ પોતે ટેમ્પરરી છે. અને તારો જન્મ નથી અને મૃત્યુ પણ નથી, એટલે તું કેવો છું? શાશ્વત છું. અને સંજોગો કેવા છે? એટલે સંજોગોની વેલ્યુ ઝીરો છે. શું છે? અને તારી વેલ્યુ 1 છે. 1 એટલે ક્યારે ઝીરો ના થાય, અને ઝીરો એટલે ક્યારે 1 ના થાય. 1 નો મતલબ શાશ્વત, ઝીરો નો મતલબ ટેમ્પરરી. ખ્યાલ આવ્યો? પણ આપણે શું કરીએ છે, આ 1 ની આ 1 છે એની પાછળ બધા ઝીરો લાગે છે. પહેલા આત્મા છે, પછી શરીર, પછી સંબંધો, પછી સાધનો, પછી સંપત્તિ. ખ્યાલ આવ્યો? પછી ડિગ્રી, બધું રિલેટિવ સત્ય ક્યારે આવે? આત્મા પછી આવે. આ પહેલો આત્મા આવે, પછી શરીર આવે. સમજાય છે? પછી બધું આવે ને. તો કુદરત શું કહે છે કે 1 છે ત્યાર પછી આ બધા ઝીરો આવ્યા. ઝીરો શરીર પણ ઝીરો કારણ કે વિનાશી, સંબંધો પણ ઝીરો કારણ કે, સાધનો પણ ઝીરો કારણ કે, સંપત્તિ પણ ઝીરો કારણ કે વિનાશી. જેટલું પણ આ રિલેટિવ સત્ય જે પાંચ ઇન્દ્રિયોથી ભોગવીએ છે એ બધાની વેલ્યુ શું છે? પણ આગળ શું છે? એક હોવાથી એક પછી જેટલા મીંડા લાગે એ બધાની વેલ્યુ થઈ જાય.
એક પછી એક મિનિટ મૂકો એટલે 10 થાય, પછી બીજું મૂકો એટલે 100, પછી 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, એમ વધી જાય છે. પણ આગળ શું છે? હવે આપણે આખી જિંદગી મીંડાની જ વેલ્યુ કરી દે છે, એકલાની હાજરીમાં. પણ વેલ્યુ કોની કરવાની? એટલે કુદરત કે જે દિવસે એકડો નીકળી ગયો એટલે મીંડાના મીંડા બોલતા નથી. તો તે વેલ્યુ કર્યો, ફાયદો શું થયો? છેવટે તો મીંડું છે. તો ભગવાન શું કરવું જોઈએ? એકની વેલ્યુ કર. કોની વેલ્યુ કર? તે ઝીરો થવાનો ક્યારે? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કોણ, કોના સંબંધે વર્ગણા એ રાખું કે પણ એનો વિચાર વિવેક પૂર્વક સાહિત્ય ભાવે મેં કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. દે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય. આ મહાન પુરુષોના વચન છું, અનુભવી પુરુષોના વચન છું, સમજાય છે? આખી જિંદગી આપણે ઝીરોની વેલ્યુ કરીએ છીએ, પછી કે મારે અનુભવ આત્માનો પણ કેવી રીતે થાય? તારે વેલ્યુ ઝીરો નીકળે તો પછી એટલે સમજવાનું છે. જે આવે છે ને જાય છે, જે જન્મે છે ને મરે છે, એ ખાલી હિસાબ છે. ઘણા બધા મને કે સ્વામીજી પણ સુખ દુઃખ તો આપણે ભોગવવા પડે ને. શું કહે છે? મેં સુખ દુઃખ કોણ ભોગવે છે ખબર છે? તો કે શરીર જ ભોગવીએ છે ને, આ શરીર જ ભોગવીએ છે ને. મેં સુખ દુઃખ શરીર ભોગવતું નથી. શું કીધું? સુખ દુઃખ શરીર નથી ભોગવતું, શરીર દ્વારા અહંકાર ભોગવે છે. કયો અહંકાર? ગયા અવતારનો ચાર્જ થયેલો આ અવતારમાં ડિસ્ચાર્જ રૂપે ભોગવે છે. સુખે ભોગવે, દુઃખે ભોગવે, કારણ કે ચાર્જ એને કર્યું તો અને નથી કર્યું. આ બોડીએ કર્મ બાંધ્યા, આ શરીર તો ગયા અવતારના બાંધેલા કર્મ ભોગવવાનું સાધન છે, એમાં આ સાધનનો કોઈ વાંક નથી. સમજાય છે? તો મને કે પણ સાહેબ ભોગવે છે તો સારી. શું કે છે? મેં કીધું આ એર કન્ડિશન આપણને ઠંડક આપે તો એને પુણ્ય બંધાય? બોલતા નથી. કેમ ના બંધાય? અને આ શરીર કોઈની સેવા કરે તો પુણ્ય બંધાય કે નહીં? બોલો તો પછી આ જળ નથી? ના, પણ આ શરીર ચેતન છે કે જળ? શરીર ચેતન છે કે જળ છે? તો આ જળ ન્યાય જળ આજે આને ભંગારમાં રાખવાનું અને બાળી રાખવાનું, આની તો રીસેલ વેલ્યુ આવે, આની તો એ ના આવે. બોલતા નથી બધા. એટલે જળ વસ્તુ છે, પણ આ ની હાજરી આની અંદર ચેતન છે. જળથી ચેતન ઉપજે, ચેતન થી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે નથી ને? તો બધા એમ કે છે કે હું આ દેહ થી સાધના કરીશ તો આત્મા પ્રગટ થશે. શ્રીમદ્રાજને જે કેવું એ કે, પણ હું તો એવું માનું છું કે આની સાધનાથી ચેતન પ્રગટ થશે. કેટલી ભ્રાંતિ ના સમજે, જળથી ચેતન ઉપજે અને ચેતન થી જળ થાય એવો અનુભવ કોઈને, એટલે ચેતન થી જળ ઉભું થતું નથી અને જળથી બસ અહીંયા રહસ્ય છે. અહીંયા આધ્યાત્મ માર્ગની શરૂઆત થાય છે.
જળથી ચેતન ઉપજતું નથી ને ચેતનથી જળ થતું નથી તો પછી કર્મ બાંધે છે કોણ? એ રહસ્ય, એનું નામ આધ્યાત્મ. સમજાય છે? શરીર અને આત્માની વાત તો દુનિયાના તમામ ધર્મો કરે છે. યસ કે નો? પણ કર્મ બાંધે છે કોણ એનું રહસ્ય અલબત્ત છે. કેવું છે? એ કોઈ ખુલ્લું કરતું નથી. તારે શરીર જે તારે કર્મ કોણ બાંધે છે? શરીર તો કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, બાંધવાનું સાધન. અને આત્મા એ કર્મ બાંધતોય નથી અને કર્મ ભોગવતોય નથી, પણ આત્માની હાજરીમાં કર્મ બંધાય છે ને આત્માની હાજરીમાં કર્મ ભોગવાય છે. પણ એ બાંધનારો કે ભોગવનારો એની હાજરીથી બંધાય અને ભોગવાય. સમજાય છે? એટલે આત્મા તો પોતે સ્વ પર પ્રકાશક છે. શું છે? હા, એટલે બહુ સમજવા જેવું છે. તો પછી શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે અને આત્મા પોતે માત્ર એની હાજરી છે. તો કર્મ બાંધે છે કોણ? એ પ્રતિષ્ઠિત આત્મા જેનું બીજું નામ છે લાઈવ ઈગો, જીવતો અહંકાર. જેનું ત્રીજું નામ છે મિશ્ર ચેતન, જળ અને ચેતન બેનું કોમ્બિનેશન. સમજાય છે? અને ચોથું નામ છે જ્ઞાની પુરુષ. દાદા ભગવાને કહ્યું કે આ ભાવો છે, જેમ એમને ત્રણ શબ્દો આપ્યા, હું ભાવો ને મંગળદાસ. હું એટલે શુદ્ધાત્મા, મંગળદાસ એટલે ભરવચન કાયા, અને ભાવો એટલે પ્રતિષ્ઠા. સમજાય છે? આ બહુ જ સુંદર એનું એક્ઝામ્પલ છે જ્ઞાની પુરુષ દાદા ભગવાન. સમજાય છે? હું ભાવો ને મંગળદાસ. સમજાય છે? એટલે હું છે, હું એ અસ્તિત્વ સૂચવે છે. શું સૂચવે છે? હું છું એ અસ્તિત્વ સૂચવે છે. હું શું છું? તો કે હું ભાવો છું, એ મારી ક્વોલિફિકેશન સૂચવે છે. પણ ભાવો કયો? તો કે મંગળદાસ છું, એ રિલેટિવ ટાઇટલ છે. કયું ટાઇટલ? જગતમાં ઓળખવાનું સાધન. તેને શું છે? અલગ છે. હું અલગ છે, ભાવો અલગ છે, અને મંગળદાસ અલગ છે. હું એટલે મારું અસ્તિત્વ. આત્મા ના હોય તો ઉડી શકે કે હું છું? ના ઉડી શકે. પ્રતિષ્ઠિત આત્મા એ કહે છે કે હું છું, પણ શું છું? તો કે ભાવો છું. This is my qualification, status. અને મંગળદાસ એ જગતને ઓળખવાનું સાધન છે. અંતરાત્મા દશા, એ અંતરાત્મા દશા કોને કહેવાય? અંતરાત્મા દશા કોને કહેવાય? કે જેને એવું ભાન થાય કે હું શુદ્ધાત્મા છું, અહીંયા હું બાવો છું, એની જગ્યાએ હું શુદ્ધાત્મા છું, તો એને અંતરાત્મા દશા કહેવાય. અને મંગળદાસ એ કર્મ ભોગવવાનું સાધન છે. પણ હું બાવો છું અને બાવો એટલે મંગળદાસ એનું ટાઇટલ છે, એ રિલેટિવ સત્ય ગયું. અને હું શુદ્ધાત્મા છું એ સનાતન સત્યમાં ગયું. એને અંતરાત્મા દશા કહેવાય. શું કહેવાય? અંતરાત્મા. પોતે પોતાના સ્વ સ્વરૂપને પોતે સમજે છે કે હું ખરેખર કોણ છું. હું ભાવો નથી, પણ હું શુદ્ધાત્મા છું. પણ એ જ્ઞાન કોને થાય છે? પ્રતિષ્ઠિત આત્માને. શુદ્ધાત્માને જ્ઞાનની જરૂર નથી, પણ પ્રતિષ્ઠિત આત્માને જ્ઞાનની જરૂર છે. આપણે કહીએ કે પ્રતિષ્ઠિત આત્માને કેમ જ્ઞાનની જરૂર છે? તો કે પ્રતિષ્ઠિત આત્માને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનું અગલા ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ એનો થયો. મનુષ્યમાં પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ એને થયો. આનો નથી થયો, આ તો જળ છે. આને જ્ઞાન દર્શન હોય નહીં, આ તો મિકેનિકલ મશીન છે, કર્મ ભોગવવાનું સાધન. અને આત્મા પોતે અનંતવાળું છે, એને જ્ઞાનની જરૂર નથી. તો જેને અનાદિકાળથી આ અજ્ઞાન ડેવલપ થયેલું છે, શું થયું છે? એને આ જગતના સનાતન સત્યની જરૂર છે. અને ત્યારે જ્યારે સમજે છે કે હું ખરેખર શુદ્ધાત્મા છું, શું કીધું? ત્યાર પછી એની આધ્યાત્મિક પ્રગતિ શરૂ થાય છે. પણ આધ્યાત્મિક પ્રગતિ શરૂ કરવા માટે
બે દ્રષ્ટિ જોઈએ. એક દ્રષ્ટિ થી થાય હું આત્મા છું એ જાણવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય નહીં. હું કોણ છું એ જાણવાની સાથે મારા સિવાયની સમગ્ર દુનિયા ઇન્ક્લુડિંગ મન વચન કાયા એને કોણ ચલાવે છે? હું તો આત્મા થઈ ગયો તો પછી આ શરીર ને આ બહારની દુનિયાને કોણ ચલાવે છે એ પણ જાણવું પડે. હું કોણ છું એ યથાર્થ જાણવું, એનું નામ સમ્યક જ્ઞાન. અને આ દુનિયા ખરેખર કોણ ચલાવે છે એ જાણવું, એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શનથી કેવળ દર્શન સુધી પહોંચવાનું છે ને સમ્યક જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. સમ્યક જ્ઞાનથી કેવળ જ્ઞાન અને સમ્યક દર્શનથી કેવળ દર્શન. હવે કે છે કે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, અહીંયા સમ્યક દર્શનથી સમ્યક કેવળ જ્ઞાન સુધી પહોંચે, કેવળ દર્શન સુધી પહોંચવાનું, અને અહીંયા સમ્યક જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું. તો ભગવાન અમારે મહેનત શેમાં વધારે પડશે? તો કે છે જો આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે. શું કીધું? એટલે હું શુદ્ધાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છું એ લક્ષમાં રાખવાનું. પણ આ મન વચન કાયા ને એના તમામ સંજોગો, આ ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિ એને હું જેટલી કુદરતી રચના તરીકે જોઈ શકું, કોની રચના, તો પછી વ્યક્તિ વસ્તુ સાધન સંપત્તિ કે સંબંધોમાં રાજવેશ થાય? કારણ કે રચના કોણ સમજાય છે? ચોર ખીસુ કાપે તે કુદરતી રચના, અને ગાય આપે કે કુદરતી રચના, મને કોઈ સુખ આપે તે કુદરતી રચના, અને દુઃખ આપે તે, તો પછી રાજવેશ થાય? હવે એટલે ભગવાન કહે છે કે તું અત્યાર સુધી રિલેટિવ સત્ય ને સનાતન સત્ય માનતો હતો, એ તારું અજ્ઞાન છે. આધ્યાત્મ વાયમાં શું છે? ભગવાન મને મા બાપે જન્મ આપ્યો તો મારા માતા પિતા એવું ના કહો. તો ભગવાન કે જન્મ આત્માને આપ્યો કે શરીરને આપ્યો? અને તું કોણ છો? બોલતા નથી બધા. તને જન્મ આપ્યો છે? આત્માને જન્મ આપ્યો મા બાપે? બોલતા નથી. જન્મ કોણે આવ્યો? તો શરીર કે છે મારા મા બાપ છે તો ક્યાં વાંધો છે, પણ તું કેમ માને છે કે મારા મા બાપ છે? ના સમજાય. આત્માને મા બાપ હોય? કેટલી ભ્રાંતિ આ છે બોલો. અહીંથી શરૂ થાય છે અજ્ઞાન. આ એવું કે મારા માતા પિતા છે તો બરાબર છે, પણ તું શુદ્ધ આત્મા છે તો તું એમ કેમ કે મારા માતા પિતા છે? ના સમજાય. આ જગત નું સનાતન સત્ય લક્ષમાં રાખીને અને જે રોંગ બિલીફો છે એને શું કરવાની છે? રોંગ બિલીફો બે પ્રકારની છે, મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. હું શરીર છું તે પણ રોંગ બિલીફ છે, અને હું ભોગવી રહ્યો છું તે પણ રોંગ બિલીફ છે. આ બે રોંગ બિલીફો કાઢવાની છે, જ્ઞાન અને દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. આ બે રોંગ બિલીફો કાઢવાની છે, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે કે હું સુધારું, હું નિશ્ચય વિનતી કેવળ સુધારું છું, હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. આ સમ્યક જ્ઞાન થયું, આ તમારે લક્ષમાં રાખવું. ને સમ્યક દર્શન એટલે આ મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. બસ આ બે જ વસ્તુ તારે પાંચી કરવાની છે, બીજું કઈ કરવાનું ક્યારે ને? બાકી તો નરસિંહ મહેતાએ શું કીધું? હું કરું એ અજ્ઞાન. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાય. આ હું કરું છું એ જ અજ્ઞાનતા છે, મારે કરવાનું છે તે જ અજ્ઞાનતા, મારે ભોગવવાનું તે બધી અજ્ઞાનતા છે. અને કરવાનું શું છે? સંજોગો બદલી શકાય પણ અજ્ઞાન જે છે તે કાઢી શકાય. પણ સેનાથી જો આ જગતનું વાસ્તવિક અને સનાતન સત્યનું જ્ઞાન હોય તો અજ્ઞાન કાઢી શકાય. બીજો કોઈ રસ્તો કઈ
કોઈ ધાર્મિક ક્રિયા કરવાથી અજ્ઞાન નીકળે નહીં, એનાથી પુણ્ય બંધાય. શું બંધાય? પણ અજ્ઞાન અજ્ઞાન કર્મ માટે વિજ્ઞાન જોઈએ. મને ઘણા બધા કહે કે સ્વામીજી તમે વિજ્ઞાન શબ્દ કેમ બોલો છો, જ્ઞાન કેમ નથી બોલતા? મેં કહું આ જ્ઞાન બોલી બોલીને તો ઊંધું ચાલ્યું આપણું. મારે વિજ્ઞાન એટલા માટે બોલવું પડશે, વિજ્ઞાન એ સનાતન સત્ય છે અને જ્ઞાન રિલેટિવ સત્ય છે. શું છે? મારે તમને જ્ઞાન પાકું નથી કરાવવું, વિજ્ઞાન પાકું કરાવવું છે. જ્ઞાન તો છે, હું મહાવીરને માનું છું, જ્ઞાન નથી. હું જૈન ધર્મને ફોલો કરું એ જ્ઞાન નહીં, હું તપ જપ કરું એ જ્ઞાન નહીં. પણ એ જ્ઞાન શેના માટે છે? રિલેટિવ સત્ય છે. એ આત્મા માટે છે, એ પાપ પુણ્ય માટે છે. માટે એ અજ્ઞાન કાઢવું છે મારે. શું કીધું? આ શરીર જૈન છે, શરીર માલવીને માને છે, શરીર જૈન ધર્મને ફોલો કરે છે, એ મારો વિષય, હું એનાથી મુક્ત થયો, શુદ્ધ આત્મા છું, બસ આટલું. એમાં ધર્મ ના પાડવાનું પણ કીધું. સમજાય? હું પાડું છું ભ્રાંતિ કાઢી નાખ ને. કાઢવાનું શું છે? અજ્ઞાન કાઢવાનું છે. સમજાય છે? તમે જુઓ કે જૈન ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે તીર્થંકરોએ, મળ વિક્ષેપને અજ્ઞાન કરવું, અને જૈન ધર્મમાં રાગ દ્વેષને અજ્ઞાન કરવું, અને વેદાંતમાં જોયું છે મળ વિક્ષેપને અજ્ઞાન, બંનેમાં અજ્ઞાન શું છે? સમજાય છે? અજ્ઞાન જ કરવાનું છે. અને એ અજ્ઞાન વિજ્ઞાન વગર નહીં નીકળે. જ્ઞાન તો રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? હા, રિલેટિવ સત્ય છે જ્ઞાન. જ્ઞાન થી અજ્ઞાન નહીં નીકળે. વિજ્ઞાન સમજવું પડશે. અને વિજ્ઞાન કયું? જેનો કોઈ ક્રિએટર નથી એ વિજ્ઞાન સમજવાનું છે. કોઈ કે આ મારું વિજ્ઞાન છે તો આપણે જાણવાની જરૂર, પણ કોઈ એમ કે આ તો સનાતન સત્ય છે, કુદરતનો કાયમ તો જાણવું, કારણ કે એ બદલાશે. પણ કોઈએ બનાવ્યું હોય તો બદલાય ને, એની ઉત્પત્તિ થઈ તો નાશ પણ, જેની ઉત્પત્તિ એનો, પણ જે શાશ્વત વસ્તુ હોય એનો ઉત્પત્તિ પણ ના હોય ને. એટલે વિજ્ઞાન શબ્દ વાપરું છું એ કુદરતી કાનૂન માટે વાપરું છું, લો ઓફ નેચર, જેનો ક્રિએટર રામકૃષ્ણ મહાવીર પણ, એ સનાતન સત્યની વાત કરું છું. અને રામકૃષ્ણ મહાવીરનું જીવન પણ આ જ કુદરતી કાનૂનને આધીન હતું. સમજાય છે? પણ એમની દ્રષ્ટિ આ મનવચન કાયદી કેવી હતી? પણ એમનું બાહ્ય જીવન તો કુદરતી કાનૂનને આધીન હતું. એટલે એમના જીવનમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે. કુદરતના કુદરતી કાનૂન અને કુદરતી રચના આગળ કોઈનું ચાલે નહીં. બરાબર છે? હવે તમને બધાને એવું કહું કે ભાઈ કેટલાક લોકો નવા હોય એને ખ્યાલ ના હોય કે આ સ્વામીજી કુદરત કુદરત કુદરતી કાનૂન કરતો, કુદરત એટલે શું? એ કોને? હવે તમે સમજો, ખાસ કરી જે નવા આવ્યા છે એના માટે, કે કુદરત કુદરત શબ્દ બોલું છે, કુદરત એટલે શું? તો કુદરત એટલે છ સનાતન તત્વ. કયા તત્વ? સિક્સ ઇટરનલ એલિમેન્ટ્સ, શાશ્વત, જેની બિગિનિંગ અને એન્ડ ના હોય એને સનાતન અથવા તો શાશ્વત કહેવાય. આ છ સનાતન તત્વોનું એક નામ એ કુદરત. પણ લોકોને આ તત્વ ના સમજાયા એટલે કુદરતને ભગવાન કીધી કે આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. કારણ કે તત્વજ્ઞાન ના હોય તો આ જ કે ને કે કુદરતે જ બનાવી અને ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. સર્વસત્તાધી પણ આ દુનિયા ભગવાને બનાવી નથી અને ભગવાન ચલાવતું. આ દુનિયા છ તત્વોથી બની છે જેનું નામ કુદરત. એટલે આ દુનિયા કુદરતે બનાવી છે, છ તત્વોથી બનેલી છે. છ તત્વો એ જ કુદરતનો કાનૂન છે જેનાથી ચાલે છે. અને આ મન વચન કાયા પણ છ તત્વોના બનેલા છે. એટલે પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડે. છ તત્વથી સાતમું તત્વ આ યુનિવર્સમાં છે નહીં. આ સમજવાનું છે. આ છ તત્વો જાણો એ કુદરત. છ તત્વ કયા કયા? તો કે પહેલું તત્વ આવે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું તત્વ આવે જળ તત્વ, જેને આ પાંચ ઇન્દ્રિયોથી ભોગવી અને અનુભવી શકાય છે. એ બધું જળ તત્વ છે, મેટર. આ પાંચ ઇન્દ્રિયોથી
જે અનુભવાય છે એ બધું જળ તત્વ છે. આ પાંચ ઇન્દ્રિયોથી ચેતન તત્વ અનુભવી શકાય નહીં. હવે કે છે કે જે આ પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું આવે છે મોશન એટલે ગતિ સહાયક. શું કહેવાય? ગતિ સહાયક તત્વ. સમજાય છે? હવે ગતિ સહાયક તત્વ એટલે મુવમેન્ટ. આ સૃષ્ટિ નિરંતર મુવમેન્ટ વાળી છે. કેવી છે? સૂર્ય ચંદ્ર બધું ફર્યા જ કરે, ગ્રહો નક્ષત્રો ફર્યા જ કરે, દિવસ રાત થયા જ કરે, ઉનાળો શિયાળો ચોમાસુ ચાલ્યા જ કરે, ભરતીઓ ચાલ્યા જ કરે. આ બધું મુવમેન્ટ છે. માણસ શ્વાસો શ્વાસ લેયા જ કરે. આ બધી ગતિ છે. શું છે? ગતિ. ખ્યાલ? હાથ પગ હલાવવા, શ્વાસ લેવો, ચાલવું, કોઈ પણ પ્રકારની ક્રિયા, પંખો ચલાવવો, ગાડી ચાલવી, આ બધું કામ કોણ છે? ગતિ સહાયક તત્વ. આખા યુનિવર્સમાં તત્વ રૂપે શાશ્વત છે, અવસ્થામાં સહાયક થાય છે. શું થાય છે? એટલે અવસ્થામાં ગતિ સહાયક તત્વ સહાયક થાય છે, પણ ગતિ સહાયક તત્વનો નાશ થતો નથી. તત્વ તો એમ જ છે, પણ તમને હેલ્પ કરે છે. સમજાય છે? એટલે ચોથું તત્વ આવે છે આ ઇનર્શિયા, સ્થિતિ સહાયક. પાંચમું તત્વ આવે છે ટાઈમ તત્વ, સમય, કાળ તત્વ. અને કાળ તત્વ ને આધારે આ રિલેટિવ સત્ય ચાલે છે. કાળ તત્વ ના ચાલે ક્યાં ચાલે? તમે બધું બધું આઈડેન્ટિફિકેશન ટાઈમ વગર કઈ કરી શકો? ના કરી શકો. સો ધ એલિમેન્ટ ઇઝ પરમેનન્ટ અને એ અવસ્થામાં તમને હેલ્પફુલ થાય છે. ઓકે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ છે સ્પેસ, આકાશ. સ્પેસ વર્ક કશું થાય? ના થાય. તો આ છ તત્વનું એક નામ કુદરત. અને લોકોને કુદરત ના સમજાવ્યું કે એને કીધું ભગવાન. હવે આ છ તત્વનું નામ કુદરત, એ છ તત્વો કુદરતના કાનૂનથી કામ કરે છે. કયા કાનૂનથી? કુદરતના કાનૂનથી એ કામ કરે. તત્વ એની મરજીથી કામ ના કરે. સમજાય છે? કુદરતના કાનૂન પ્રમાણે અલગ અલગ રીતે મળે. હા, તો કુદરતનો કાનૂન શું છે એ સમજો. લો ઓફ નેચર. કુદરતનો કાનૂન શું છે કે ભાઈ આત્મા છે, જળ તત્વ છે, અને આ શરીર છે એ જળ તત્વનું બનેલું છે. એ જળ તત્વ એ કુદરતનું સર્જન છે. કોનું સર્જન છે? કુદરત જ છે અને કુદરતનું સર્જન છે અવસ્થાના રૂપમાં. કયા રૂપમાં? તત્વના રૂપમાં તો કુદરત છે, અને અવસ્થાના રૂપમાં કુદરતનું સર્જન છે. શું છે? જેને આપણે કુદરતની રચના કહીએ છીએ. હવે આ જે કુદરતનું સર્જન છે, તો કુદરતનું સર્જન છે અને ચલાવનાર પણ કુદરત છે. કોણ છે? કુદરત ચલાવનાર છે. પણ આપણે જે કુદરત ચલાવે છે કેમ? તો કે છે તમે જે કર્મ કર્યા હતા એ કર્મને ભોગવવા માટે. પણ મેં કર્મ બાંધ્યા કેમ? તો કે છે અજ્ઞાનથી બાંધ્યા. શેનું અજ્ઞાન? તો કે કુદરતના કાનૂનનું અજ્ઞાન. જો કાનૂન જાણું તો કે કાનૂનને તોડું, અને નહીં જાણું તો તોડવાનું છું. કર્મ બાંધવાની સત્તા મળે છે. અજ્ઞાન ના હોય તો કર્મ બાંધી જ ના હતે, કેવળ જ્ઞાન થી બાંધી જ ના હતે. અને અજ્ઞાન હોય તો બંધાયા વગર રહે નહીં. શું કીધું? અજ્ઞાન હોય તો
તો બધાને એક્ઝામ પાસ કરવાની બાકી. હવે અજ્ઞાન એટલે શું? તમે કુદરતના કામોને જાણતા નથી, તમારું અજ્ઞાન. પણ ભગવાન કેમ નથી જાણતા અમે? તો કે તમે એકેન્દ્રિયમાં આ ચારથી રિલેટિવ સત્યને સનાતન સત્ય માનવા ટેવાયા છો. પછી મનુષ્ય ભાવમાં તમે બૌદ્ધિક જ્ઞાનને તમે સનાતન સત્ય માનવા ટેવાયા છો કે મને દેખાય છે, સમજાય છે, અનુભવાય છે, એ સાચું. એટલે સનાતન સત્ય તો નથી જાણવા, નથી સમજવા, નથી અનુભવવા ક્યારે પ્રયત્ન કર્યો? જેથી સમજ્યું તે આ સામાજિક સત્ય કે ધાર્મિક સત્ય સમજ્યા છે, સનાતન સત્ય નથી સમજ્યા. એટલે અજ્ઞાન તો રહ્યું. શું કીધું? માઇન્ડ અજ્ઞાન હોય તો સ્ટ્રોંગ અજ્ઞાન હોય, પણ અજ્ઞાન જ કહેવાય. એ બધી બ્રાન્ચીસ છે બધું. એ માઇન્ડ વાળું ક્યારે સ્ટ્રોંગ થઈ જાય કહેવાય નહીં. અને આપણે અજ્ઞાન કહીએ છીએ કે આ વિજ્ઞાન સમજીને અજ્ઞાન અને એ બિલીફ સ્વરૂપે છે, એક્શન સ્વરૂપે નથી. એટલે આપણે ટાઇટલ આપ્યું છે કે આધ્યાત્મ વિજ્ઞાન એ લો ઓફ નેચર ની વાત કરે છે અને એનું નામ છે આર્ટ ઓફ વિઝન. શું કહે છે? એને આર્ટ ઓફ એક્શન સાથે લેવા દેવા, મન વચન કાયમી ક્રિયા સાથે લેવા દેવા નથી. સમજાય છે? મને આર્ટ ઓફ વિઝન જેવી કેવળ છે ને, જીવ કરે ને જીવ ભોગવે, તે આપણને એમ સમજવાનું, સમજવાનું જીવ ભાવ કરે અને ભોગવે, કારણ કરે એક્શન કરે એ ભોગવે નહીં. આપે પણ કાલે સમજાવવામાં કહ્યું કોઈ પાસેથી જ્યારે કાલે અનુભવમાં જોયું કે જીવ કરે ને જીવ ભોગવે, એમ એક જનરલ થિયરી ચાલે ને. જીવ કરે ને ભોગવે વાત સાચી છે, પણ એક્શન નહીં, ભાવ. બરાબર છે? જેવો ભાવ તેવો ભાવ, જેવી મતિ એવી ગતિ. આપણે આ બોલી શકીએ? જેવી ક્રિયા એવી ગતિ નહીં. જીવ કરે ભોગવે એમ બોલી શકીએ આપણે? જીવ ના કરે, પ્રતિષ્ઠિત આત્મા કરે. હિન્દુસ્તાન આ મિસિંગ લિંક થી કિર્તનકરો ગયા પછી પ્રતિષ્ઠિત આત્મા હાઈલાઈટ ના થયો. આ મિસિંગ લિંક હતી 2500 વર્ષ થી મહાવીરના નિર્વાણ પછી આ મિસિંગ લિંક હતી. માટે કોઈને ખબર જ ના પડી કામ ભોગવે છે કોણ અને બાંધે છે કોણ, એ ખબર ના પડી. લાઈન ઓફ ડિમાન્ડ કે બાંધે છે આ ને ભોગવે છે આ. આવી જ ભ્રાંતિ બધે ઠેકાણે પ્રવર્તે છે, બધા ધર્મમાં. કર્મ ભોગવે છે આ ને કર્મ બાંધે છે આ. આ ભ્રાંતિ આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી આ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ ખુલ્લો થયો, એના આધારે સાયન્સ સેટ થયો. નહીતર હજુ સુધી સાયન્સ ખુલ્લું થાય જ નહીં. એમના નિમિત્તે આ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ ખુલ્લો થયો અને એ શબ્દ અમને બહુ હાઈલાઈટ કર્યો. દાદા ભગવાન ના ત્રણ શબ્દો અમને બહુ ગમ્યા હતા. પહેલે પુસ્તક વાંચી ત્યારે બે શબ્દો અમને ગમ્યા કે આધ્યાત્મ માર્ગ વિજ્ઞાન છે અને આ જગત છે એ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. જે પહેલા કર્મનો સિદ્ધાંત માનતો હતો એની કે વ્યવસ્થિત શક્તિ, એટલે વ્યવસ્થિત શક્તિ સંતોષ ખ્યાલ આવ્યું કે 14 રાજલોકની વાત છે. અને કર્મનો સિદ્ધાંત તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હતો, એમાં 14 રાજલોક આવતું નથી કર્મના સિદ્ધાંતમાં, એ સમજણમાં. પણ આ જયારે વ્યવસ્થિત શક્તિ સમજો ત્યારે ખ્યાલ આવતા 14 રાજ લોક ની વાત છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ગતિઓ, કર્મ અને કર્મ ફળ, આ બધાનો કંટ્રોલર કોણ છે? ચારે ગતિઓ 14 રાજ લોક નો કંટ્રોલર કોણ છે? તો કે વ્યવસ્થિત શક્તિ. તે આ વ્યવસ્થિત શક્તિ આ એક શબ્દ મને બહુ ગમ્યો આપતવાણી એક માંથી દાદા ભગવાન ને મળ્યા પહેલા. અને બીજો શબ્દ મને ગમ્યો આ શું કીધું મેં? ના, વિજ્ઞાન મુક્તિનો માર્ગ એ સાયન્સ છે, એ એક્શન નથી, ક્રિયા નથી, ઇટ્સ અ સાયન્સ. વિઝન છે એ એક્શન નથી. અત્યાર સુધી બધાએ ધર્મમાં એક્શન મૂકી દીધું, એક્શન જ પુરુષાર્થ છે. આધ્યાત્મ માર્ગમાં વિઝન જ પુરુષાર્થ છે,
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી ક્રિયા એવી સૃષ્ટિ ને, એટલે અહીંયા વિઝન મુકાયું. આ બે શબ્દો મને દાદા ભગવાન મળ્યા પહેલા એમની આત્માને માંથી મળ્યા, અને દાદા મળ્યા પછીનો આ ત્રીજો શબ્દ મને મળ્યો જે મારા જીવનમાં જેને અપીલ કરી ઇમ્પોર્ટન્ટ થયું એ આ પ્રતિષ્ઠિત આત્મા. આ ત્રણ શબ્દોને આધારે આખું વિજ્ઞાન અંદર ખુલ્લું થઈ ગયું. શું થઈ ગયું? હા, પછી આખું વિજ્ઞાન શું થઈ ગયું? કારણ કે મેચ્યોરિટી આવ્યો પણ નિમિત્ત જોયું હતું. શું નહીં જોયું હતું? એ નિમિત્ત ખુલ્લું થયું. હવે આ જ્ઞાન તો બધાને મળે, બધા ખુલ્લું ના થાય ને, કારણ કે મેચ્યોરિટી નથી ને. શું નથી? જ્ઞાની પુરુષ આખું આ શબ્દો દ્વારા એના ઓપનર થયા. શું થયા? ક્રિએટર ના થયા, ઓપનર થયા. નિમિત્ત નિમિત્ત ક્યારે આવે છે? એવી રીતે પણ એ આખું ખુલ્લું થયું. હવે એ ખુલ્લું થયું એ અમારો અનુભવ પ્રમાણિક છે. લઈને આવેલા અનુભવ પ્રમાણે કયું ઉત્પન્ન થયું નથી, લઈને આવ્યા છે, પણ ખાલી ખુલ્લું થયું. હવે અત્યારે જે બોલીએ છીએ તે ઉદય કર્મ છે. શું છે? ઉદય કર્મ. પણ તમારા માટે પુરુષાર્થમાં હેલ્પ કરશે, જેમ દાદા ભગવાન ઉદય કર્મ આપણા માટે પુરુષાર્થમાં શું કરે? હેલ્પ કરે. આ હેલ્પ પણ કેટલું કરે? તમને જેટલું સમજાય એટલું સમજાય. ગયા હતા તમારું જેટલું ડેવલપમેન્ટ છે એટલું. દાદા ભગવાને તો આખું રહસ્ય બ્રહ્માંડનું એટલે એટલે ભગવાન માનવીને શું કીધું અને દાદા ભગવાને શું કીધું? મેં આપ્યું એ જ્ઞાન નહીં, તમને અનુભવમાં આવે એ જ્ઞાન. એને જૈન ધર્મ શું કે છે? ઉપાદાન. મને જ્ઞાનીનો બોધ મળી ગયો પણ મારી મનોજંત્રાયની ક્રિયા તો સ્ટાર્ટ કરીને એક સુધી ફિલ્મ નક્કી છે. એ તો ઉદય કરવા જાય બોધ મળ્યા પછી. એક્ઝેક્ટ ફરક કયા ભાગમાં થાય છે? દ્રષ્ટિના ભાગમાં. જો પુરુષાર્થ કરે તે પ્રભાવ સમજો. મારો ભાગમાં સમજો કે મારો પહેલેથી મારો ઓરેટર બનવું, ઓરેટર એટલે લેક્ચર આપવા મારો ઉદય એવો છે. હવે મને આ બોધ બનતો ગયો તો મારો આ તો ઉદય છે મારો બોલવાનો કે હું ખાકી છું, ચાલો હું કસાય છું, મારો ઉદય છે. પણ અંદર નું પરિવર્તન દ્રષ્ટિ પાસે ને એ ક્યાં પરિવર્તન થાય છે? અંદર આ કરતા કરતા મારું પરિવર્તન શું થયું? બોધ મળ્યા પછી દ્રષ્ટિ બદલાઈ ગઈ કે હું મારું કરતા નથી. આ દ્રષ્ટિ તો દ્રષ્ટિ એટલે સાહેબ શું વાત કરો? અને આનંદ મારો પાવર કેટલો છે સાહેબ? આનંદ આનંદ નો અનુભવ થાય હર પળ. એ તો પણ તમારો આ ગુરુજનો નો ભાવેલો ભાવ છે હવે તો એટલે તમે હવે અનુભવ કરો. પણ જ્ઞાન તો ભાઈ તો હા જ્ઞાન તો ભાઈ તો તમને નિમિત્ત નહીં મળે ને તો તમે જે ભાવ લીધા હતા એને આધારે તમને નિમિત્ત મળ્યું હતું. દાદા ભગવાન એક મિનિટ હા કહો સમજાવ સમજાવ કે દ્રષ્ટિ એટલે શું સાહેબ? હા બોલો બોલો. એ જાણું છું. પહેલા રિલેટિવ દ્રષ્ટિ દાખલો આપો એટલે દ્રષ્ટિનો પાવર કેટલા ખ્યાલ આવે? પાવર પાવર ઓફ વિઝન. માણસ પોતે પોતાના જીવનની અંદર ઉદય કર્મને આધીન લગ્ન કરે છે અને સાત ફેરા ફરે છે ત્યાર પછી દ્રષ્ટિ મળે છે પતિ અને પત્નીની. અને એ દ્રષ્ટિ એવી કામ કરે કે 70 વર્ષની ડોગ કરી લે સાહેબ. પત્ની પણ ખબર પડે બોલો પેલી રાત થી પતિ પણ અહીંયા જ્ઞાન મીધી પછી એવું કઈ ટ્રાન્સફોર્મેશન નથી થતું. મેં તો ખાલી બિલીફ નો પાવર શું છે એનો એક્ઝામ્પલ આપ્યું. આપણે કે બિલીફ મારે બિલીફ બદલાય છે એટલે એનો પાવર શું છે કહું છું. હવે જ્યારે બિલીફ બદલાય જ્ઞાની પુરુષના જ્ઞાન થકી કે ભાઈ હું શરીર નથી હું આત્મા છું. હવે આપણે બિલીફ બદલાય એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ હું આત્મા છું તેવું મને જ્ઞાન થયું ભાન થયું
ત્યારે જ્ઞાની શું કહે છે ના મેં તને આ જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ નવી નથી શું કહે છે નવી નથી ના તું આત્મા છો તો હિન્દુસ્તાનમાં જન્મ જીવ લાખ અવતાર તો લાગે અવતાર તો ખબર નથી કે હું આત્મા છું આ પહેલા અવતારમાં ખબર નથી પડી સમજાય કે નહીં લોકો ઋષભદેવ ભગવાન ભક્તિ હતા ને મહાવીર ભક્તિ હતા ને પછી અત્યારે છે એટલે કે એક અવતારનો પ્રશ્ન નથી આ હું આત્મા છું એ જ્ઞાન એક અવતારનો નથી ક્યારે તો મેચ્યોરિટી નથી શું નથી જ્ઞાન છે નોલેજ છે સમ્ય જ્ઞાન છે પણ સમ્ય જ્ઞાન જે છે એ મેચ્યોર ના થયું મેચ્યોર કેમ ના થયું કારણ કે કોઈ પણ જ્ઞાન આપેલું હોય એ અનુભવ ના કરાવે ઉપયોગ ના કરો તો અનુભવેલી આપણે કહીએ છીએ કે જે જ્ઞાન મળ્યું છે ને ઉપયોગમાં મૂકવું પણ એક જ ને મેડિસિન છે
કોની મેડિસિન પ્રકૃતિની મેડિસિન પ્રશ્ન પણ પ્રકૃતિનો ઉપાય પણ પ્રકૃતિ માટે એમાં આત્મા વચ્ચે આવતો નથી હવે આપણે આ મેડિસિન ને આપણે આત્માનો પુરુષાર્થ માનો એ નમ્રાઈ દે તો મને શ્રીની ચાખવી હોય આત્માના અનુભવનો અથવા આત્મજ્ઞાનની તો મેં તો આમ જોયું કે આત્મજ્ઞાનની અનુભવ મુખે તો કાંઈ નથી થતું તો હું શું કરું હું એમ કરું કે એની નથી થતું આત્માનો હું અવિરત છે તો હું પ્રકૃતિને અવિરત આત્માને રક્ષે એવું કહું છું મારું જે પણ પ્રકૃતિ રિલેટેડ ધર્મ છે ને દાદા ભગવાને કીધું કે મન વચન કાય તું સંખી થઈ જાય તું સામાયિક કર ત્રણ સામાયિક કર એમાં મન વચન કાય જે અલગ છો એનું તું ભાવ કરતો રહે મેં એ ચાલુ કર્યા હવે આ પ્રકૃતિ નું છે ભલે મન ખાને નામ મોડે નામ જાણે નામ ન કરેલી મનસા વૈસા કઈ અમારું પ્રતિકમાં પણ સમજી 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 પછી પણ મારું રસ શું છે કે ઓલો જ્ઞાની છે ને દાદા કે મને કઈ અડતું નથી મારું પ્રેચર નામ પડ્યું તું મને કઈ અડ્યું નહીં મારું રસ ક્યાં છે આ દુનિયામાં મારા સામે થયેલો જ્ઞાની આત્માની ખુમારીમાં જીવે છે મારો લક્ષ્ય છે આ બધી ક્રિયાઓ મને ઉપયોગી છે હું એ રિલેટિવ ડિસ્કાર્ડ ના કરી શકું હા સમજાવો એટલે તમારો પ્રશ્ન સમજી ગયો એટલે કે આ બધું જ્ઞાન દર્શન રૂપે જાણો તો પુરુષાર્થ કહેવાય અને ઉપાય રૂપે જાણો તો વ્યવહાર કહેવાય દર્શન રૂપે જાણવું ઉપાય મળે હોય જેને દેહાભ્યાસને ઉપાય જોઈએ આવા તમને સાનંદી અથવા કોઈ જ્ઞાની આવા કલેક્ટિવ પ્રકૃતિને શાંત કરવા માટે ઉપાય આવ્યા હોય તો એ ખૂબ બની જાય સમજો પછી નિયમ બની ગયો કે આનંદ ધર્મ શરૂ થઈ ગયો બધા આ તો તકલીફ થઈ ગઈ ને દાદાએ બધા ને કીધું કે તું ત્રણ સમય કર મેં પકડી લીધી વાત કારણ કે આત્મજ્ઞાનીમાં તો એવું નથી કે એના માટે જ કીધું છે કોન્સેપ્ટમાં રહે આ તો મેં આવા તો કેટલાય દાખલા આપ્યા છે સાહેબ તમારે ખેતર છે ખેતર ચાર છોકરાઓ સંભાળે છે બહુ મોટી જમીન છે તમારી લેન્ડલોર્ડ છે અને તમારે ત્યાં ધ્યાન રાખવાની જરૂર નથી પણ તમે સત્સંગમાં આવો છો જ્ઞાન લીધું છે અને તમે મને કહો છો કે દાદાજી મને તમારી વાત સમજણ પડતી નથી તો દાદા એ કીધું સમજાય કે ના સમજાય પડ્યો રહેજો બરાબર કે તારી કોઈ જવાબદારી છે અને જવાબદારી હોય તો કહેવાય પણ દાદા એ કીધું એટલે આપણે પડ્યા જવાનું નોકરી થતો નહીં કરવાનું બીજો કોઈ રસ્તો નથી ક્યાં તો અજ્ઞાન નો ઉપયોગ કરો તો અજ્ઞાન પાકું થશે જ્ઞાન નો ઉપયોગ કરો તો જ્ઞાન પાકું થશે અને વિજ્ઞાન નો ઉપયોગ કરો તો વિજ્ઞાન પાકું થશે અજ્ઞાન એટલે હું કોઈને માનતો નથી એ અજ્ઞાન પાકું થશે નથી માનતો નથી માનતો હું કોઈને માનું છું માનું ને ભગવાનને તો જ્ઞાન પાકું થશે અને હું પોતે પરમાત્મા છું તો વિજ્ઞાન પાકું થશે નક્કી તમારે કરવાનું છે તળે માંથી કશું ખોટું નથી તમારે જેનો ઉપયોગ કરવો હોય કરી શકો સમજાય છે કે નહીં આ વાત જેમ છે તેમ સમજવી પડશે ગોળ ગોળ નહીં ચાલે એટલે મેં એટલા માટે કીધું જ્ઞાની પુરુષ દાદા ભગવાન શ્રીમદ રાજચંદ્ર પણ સેમ કીધું એમ દાદા ભગવાન કીધું અમારા ગયા પછી આ ચોપડી બે આની ફળ નહીં આપે એટલે કીધું કેમ નહીં આપે દાદાએ કીધું કે આ તો જે તે વ્યક્તિઓની દવા છે આ બધા માટે નથી ના પણ ના સાહેબ મેડિકલ સ્ટોરમાં રહેલી એક પણ દવા લગાવી નથી અને મારે એક પણ રોગ નથી તો મારે એક કામ નહીં નથી
पड़े ने समझवू पड़े कि कोई पण वस्तु नी वातो होय ए रिलेटिव सत्य मां बधुं ज केवू पड़े हितकारी छे कामनी छे उपयोगी छे न्यूज़पेपर वाचो एने करता चोपड़ी वाचो हारुं हां क्यां रे चौदा दादा भगवान ने कीधुं छे મારા શબ્દો નથી કેતો ચૌદા તમારી માટે કેટલા ઊંચા શબ્દો પણ કીધા છે સાહેબ બધું કીધું છે પણ એ ના કે તો વાંચો ના વાંચો એટલા માટે કીધું કે વાંચ વાંચ તો શું તું કઈ અંદર આ કુણો થશે જડતા છે ને અજ્ઞાન ની જડતા એ સોફ થશે વાંચ વાંચ કરવાથી દાદા ભગવાન એક વાત કીધું કે સત્સંગમાં તમારે રેગ્યુલર આવવાનું જે લોકો અનુકૂળતા હતી ના આવો તો કમસે કમ ભાવ કરજો આ બે શબ્દ નક્કી કરો કે તો આવો અને કે તો એટલે એકવાર નટુ કાકાએ પ્રશ્ન પૂછ્યો એનો કા ડાયરીમાં પૂછો પહેલા કે બીજા બીજા તમને ડાયરીમાં છે કે હવે દાદા તમે એકવાર વિજ્ઞાનની વાત તો કરી નાખ્યો રોજ આઈને શું કરવાનું આનું આ કમળ મારું મારે તમે વાત કરો છો જ્ઞાન આપી દીધું બરાબર છે પાંચ આજ્ઞા આપી દીધું સત સાધના આપી દીધા હવે કરવાના છે વાહ ફેરથી આઈ કરવાનું શું અમારે તમારે સારો મજા આપી દીધું બરાબર છે અને એને મારે ફોલો કરવાનું રોજ આઈ શું કરવાનું પછી ક્યાં તો શું કરું
तो कहने करता ना, करता ना जो तो राज प्रश्न आता है, पर करता ना जो तो कौन करता है, तो व्यवस्थित करता जो तो राज प्रश्न ना आता है। बिजु एनो शुद्धात्मा ने मारो शुद्धात्मा बहनो अ करता जो तो अपन राज प्रश्न आप दे चाबी हो से पर विज्ञान नो उपयोग कर 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 सो एम तुम्हारी दृष्टि की वजह से परिपक्व થશે मात्र साधनवाथी नहीं था ना तो वो अप्लाई करो हां विज्ञान पहला सांभळो समझो उपयोग कर करो कंटाळो नहीं घणा पूछू के स्वामी जी केतली वखत उपयोग कर कर करिया हस्बैंड ने एक लाख वक्त जो छो तो एक लाख वक्त हस्बैंड ने हस्बैंड तरीके का कंटाळो आवे तो कर दिया तो शुद्धात्मा नु तो क्या कंटाळो आवे छो एमो कई मेहनत करवानी छो जागृति ने जरूरत है कि फिजिकल मेहनत है कि तुम्हारे याद करवाओ थोड़ी देर खाली प्रश्न दृष्टि हो से उपयोग करो पर उपयोग क्या करता नहीं क्या આપણી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા પર ફિટ થઈ હોય તો આપણે જોઈ પણ શકીએ પણ આપણે ફિટ કર્યું નથી શુદ્ધાત્મા નું જ્ઞાન છે ફિટ કરો તો આમાં શું છે પ્રશ્ન ચશ્માનો છે પ્રશ્ન આંખોનો નથી શું કીધું આંખોનો નથી કહો પ્રશ્ન આંખોનો નથી આંખો તો હંમેશા ન્યુટ્રલ છે આંખો પાછળ દ્રષ્ટિ છે એને હું ચશ્મા કહું છું એ ચશ્મામાં કરેક્શન કરવાનું છે ભઈ દુનિયા તો જેવી છે એવી દેખાય પણ તમે ગ્લાસ ઉપર તમારે લાલ કલરનો કરના છો તો દુનિયા લાલ દેખાશે લીલી કરો તો લીલી દેખાશે દુનિયા ક્યાં બદલવાની છે દુનિયા કલર તો દ્રષ્ટિ બદલવાની છે તો એ અંદરના જે દ્રષ્ટિના ચશ્મા છે એને કરેક્શન કર કરવું પડશે તો દુનિયા તમને એવી દેખાશે પ્રશ્ન આંખોનો નથી એટલે જ્ઞાની પુરુષોને ચર્મ ચક્ષુ ના કીધા દિવ્ય ચક્ષુ કહ્યા અથવા તો જ્ઞાન ચક્ષુ કહ્યા એને ચર્મ ચક્ષુ નથી કહ્યા ખ્યાલ છે હા ખ્યાલ છે એટલે ચામડાની આંખો તો આ બધું રિલેટિવ સત્ય દેખાવાનું છે હા એટલે પ્રશ્ન છે માઇક માઇક એ કહી બોલી હેલો અત્યારે આપણી વાત થઈ કે ઉદય આપણને જે જ્ઞાનીઓ પાસેથી ઉપાય મળે છે તો એનો ઉપયોગ કરવાથી પણ આપણી સમજણ ગ્રો થાય છે તો જે આપણને ઉપાય મળે છે અને એનો ઉપયોગ આપણે કરી એટલે ક્રિયા સ્વરૂપે કરીએ છીએ તો એનો ઉદય કર્મને આધીન ના હોય ઉપાય ઉદય કર્મને ના આધીન ના હોય ક્રિયા ઉદય કર્મને આધીન તમે ઉપાય ક્રિયા સ્વરૂપે માનતા હોય તો ઉદય કર્મ કહેવાય એટલે કે આપણે જે વિધેય ઉપાય દ્રષ્ટિ સ્વરૂપે હોય તો પુષાય કહેવાય ક્રિયા સ્વરૂપે ઉદય કર્મ કહેવાય ધારો કે તમે એમ કહો મારું માથું દુખે છે ને હું તમને કહું કે આજે મંદિર બોલજો એક માળા ગણજો કે એ તમે રોગ થયો છો તે ઉદય કર્મ ને ઉપાય પણ ઉદય કર્મ સમજાય છે થાય તે ઉદય કર્મ ના થાય તે ઉદય કર્મ સમજાય છે પણ હું તમને કહું કે તમારી જે દ્રષ્ટિ છે એમાં શુદ્ધાત્મા જુઓ અને આ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જુઓ તો એ દ્રષ્ટિનો પ્રશ્ન આવે પછી મન વચન કાયા ના આવે તો એ પુરુષાર્થ કહેવાય શું કહેવાય એમાં મન વચન કાયા વચ્ચે આવતા મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું ઉદય કર્મ છે તો આપણને જે પ્રાર્થના અને વિધિઓ આપેલી છે દાદાજી એ કે અથવા જે બી આપણે સત્સંગ માંગીએ છે સંત ઉપાય છે એનો ઉપયોગ ખરી રીતે કેવી રીતે કરવો એટલે જે ઉદય કર્મમાં છે એની અંદર પોતાની દ્રષ્ટિમાં કરેક્શન કર કર કરો ચરણ વિધિ કરતા હોય તો ભલે ઉદય કર્મ છે પણ અંદર દ્રષ્ટિમાં કરેક્શન કરો તમે બોલો છો કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે હું અરણ શક્તિ વાળો છું આ બોલો છો એનો ઉપયોગ કરો ને પણ આપણે શું કરીએ બોલીએ કામ કેમ થાય
તો
પેલું રિલેટિવ સત્યનો પુરુષાર્થ છે,
અને પેલું સનાતન સત્યનો એટલે પુરુષાર્થ છે તે આપણે કેમ ના પાડીએ સનાતન તત્વનું પુરુષાર્થ ને વિતરાગ વાણીમાં સામાયિક કીધેલું છે આમ આ બોલું કે આ લાઈન છે ને સનાતન દ્રષ્ટિ નું પુરુષાર્થ તો એનું નામ કે બધું શું કહેવાય તો ભગવાન એને સામાયિક કરતા દાદા એ તું મને બીજો શબ્દ જડતો નથી એટલે હું એને સામાયિક કહું હા પણ તું ના નથી પાડતો સામાયિક અને પ્રતિક્રમણ શબ્દ સાચા છે પણ એના પરફેક્ટ કોન્ટેક્સ્ટમાં સમજવા એમ સિદ્ધાંત છે ખાંસી અતિશયો પોતે એક સમય માટે પણ પોતાના સ્વસ્વરૂપ માંથી બહાર નીકળતા નતા એમની સામે સ્વસ્વરૂપ માંથી બહાર નીકળવું નહીં એટલે શું સ્વસ્વરૂપ માં રહેવું એટલે કે પહેલા પોતાને પોતાનું સ્વસ્વરૂપ સમજાયું છે એની વેલ્યુ સમજાય છે એનો ઇન્ટરેસ્ટ પણ છે અને એની જાગૃતિ પણ છે એના આધારે સ્વ સ્વરૂપમાં રહી શકે છે રહેવું એટલે શું કે જાગૃત સમજાય છે રહેવું એટલે તમે સમજા તમને એક વ્યક્તિ છો વ્યવહારનો રાખવા વ્યવહારનો રાખ તમે એક વ્યક્તિ છો વ્યક્તિ તરીકે આ બાજુ મધર છે આ બાજુ વાઈફ છે હવે તમારું દ્રષ્ટિ અત્યારે કઈ રીતે છે પછી તમારો જે સમયનો અનુભવ છે દ્રષ્ટિમાં માં છે તે અનુભવ થશે વાઈફ છે તે અનુભવ થશે કહેલે એટલે રહેવું એટલે દ્રષ્ટિ તમે સુધાર્થમાં છો કે પ્રકૃતિમાં છો એમાં તમારો અનુભવ સમજાય એટલે એમની એ વખતે પરિણતિમાં હું સુધાર્થમાં છું તે હતું શરીર હોવા છતાં એટલે એને શુદ્ધ ઉપયોગનું સામાયિક કહેવાય શું કહેવાય શુદ્ધ શુદ્ધ ત્યારે આપણે જુદા પડી જઈએ આ કઈ મન કરે છે અને જે જે શબ્દો બોલીએ એમાં તો એ પછી શેમાં જાય અને આ જગત ને વ્યવસ્થિત શક્તિ કે કુદરતી રચના સમજવા માટેનો ઉપયોગ છે હવે એ ઉપયોગ તમારો જેટલો પાકો થશે અત્યારે તમે બોલો છો અને બોલતી વખતે તમે ત્યારે તમારું ચિત્ત રાખો છો એ ઉપયોગ તમને જેટલો અંદર ફિટ થશે એ બધું પ્રેક્ટિકલ લાઈફમાં જેટલો ઉપયોગ થયો એટલો તમારો અનુભવ
મજબૂત થશે અને મિકેનિકલ બોલી જાઓ તો તમને બોલ્યા તો કહેવાય એનું ખાલી પુણ્ય ફળ મળશે પણ ઉપયોગ રહ્યો કે જાગૃતિ રહી નહીં તો ઉપયોગમાં હેલ્પ નહીં કરે એ ઉપયોગમાં હેલ્પ નહીં કરે અને આખો દિવસ આપણે ટાઈમ બહુ હોય ફ્રી હોઈએ તો સિદ્ધ સ્તુતિના જે શબ્દો આવે પણ જે આપણા મનમાં આવે એ વાત તો સુવા ત્યારે કે ઉઠે કે ગમે ત્યારે 5-10 મિનિટ માટે આપણે એ વાત બોલી લઈએ કઈ પણ સારું બુદ્ધિ પાસે આટલું જ્ઞાન છે એનાથી વિશેષ જ્ઞાન વાપરું છું પછી અનંત દર્શન છે બુદ્ધિ નું દર્શન આટલું છે લિમિટેડ છે એટલે એવું છે જે થોડું થોડું અપડતાપન હોય અને ઉદય કર્મ માં આપણે જે પણ હોય ગુસ્સો કરવો હોય કે કઈ પણ પોલીસ કમ્પ્લેન કરવી હોય કે તમે જો થોડપડ કરો કઈ પણ લઈ જાય તો વસ્તુ એવું છે જ્યાં સુધી દ્રષ્ટિમાં અકળતાપનું 100% આવવું જોઈએ હોવું જોઈએ પહેલા તો જ એ દેશાય કલ્પ કે સદા દેશ 100% ન હોય તો બંને મિક્સ થઈ જવાના ચાન્સીસ ખરાબ 100% હોય તો 100% ન હોય દ્રષ્ટિમાં અકળતાપનું પૂરેપૂરું સમજણ ન પડી હોય તો આપણે ઉદય આપણે જે પણ જે વસ્તુ ઉદય કર્મમાં હોય એ ઉદય કર્મ વખતે આપણે એમાં ભળી જવાના ચાન્સીસ ખરા કે ભળી હોય ને હા છૂટા ના રહે કે ભળી જાય એટલે એટલે એના માટે પ્રી લિમિટેડ એમ કહી શકાય કે આપણે એના માટે ઉદય કર્મને પૂરેપૂરું તમારે રહેવું હોય તો તમારી ઉત્તરાયણતા પૂરેપૂરી પહેલા હોવી જોઈએ છૂટા પૂરેપૂરી એવું નહીં કહેવાનું એ તો પ્રોસેસ છે પ્રોસેસ તો કરવી પડશે ને એમ પ્રોસેસ કરી પકવાય પ્રોસેસ આપણે જ્યાં સુધી એ સ્ટેજ પર આપણે ન પહોંચીએ ત્યાં સુધી વાત કરું સપોઝ આપણે 50% આવી હવે 60% આવે એટલે જ્યાં સુધી એ આપણે એ કમ્પ્યુટર પર આપણે બાંધી શકીએ કે જ્યાં સુધી પૂરેપૂરું ન થાય ત્યાં સુધી આપણે થોડા દાડામાં ભળી શકતા ભળી જવાના લેબાઈમાં જવાના લિપ્ત થવાના ચાન્સીસ રહ્યા જ કરતા હોય આપણે આપણે નથી રહેતું એ બધા લેબાઈમાં જ છીએ હા અને જ્ઞાન ના જ્ઞાન પ્રતિષ્ઠિત આત્મા સમજાય છે
અને મૂળ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે પણ એનું પ્રતિષ્ઠિત આત્મા છે એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કારણ કે પુરુષાર્થ એને કરવા છે અજ્ઞાન એને ગ્રહણ કર્યું છે વિજ્ઞાન એને ગ્રહણ કરવાનું છે અજ્ઞાન નો નાશ એને કરવાનું છે છોટા પ્રાણી અનુભૂતિ એને કરવાનું છે ડેવલપમેન્ટ સવાલ છે ડેવલપ થવું એટલે અજ્ઞાન નાશ કરવું ડેવલપમેન્ટ કે પ્રાપ્તિ નો સવાલ નથી ડેવલપમેન્ટ એ અજ્ઞાન નાશ કરવાનો કરે છે વાગણ ખસ્યા ને સૂરજ પ્રગટ્યો પ્રતિષ્ઠિત
જીવાત્મા શુદ્ધાત્મા અને પરમાત્મા એ ત્રણનો ફરક છે. જીવાત્મા શુદ્ધાત્મા અને પરમાત્મા. જીવાત્મા શુદ્ધાત્મા અને પરમાત્મા કેવું? જીવાત્મા અંતરાત્મા અને પરમાત્મા અંતરાત્મા કોને કહેવાય? જે હું છું એવું માને છે એને અંતરાત્મા કહેવાય. અને પરમાત્મા કોને કહેવાય? કે જે પોતે છે, માઇક્રોલોજી છે. જીવાત્મા જે પ્રકૃતિ કહેવાય અને શુદ્ધાત્મા એ મૂળાત્મા. શુદ્ધાત્મા પ્રજ્ઞા એટલે શું કહેવાય? સમજાવો. પ્રજ્ઞા એટલે જ્યારે આપણી દ્રષ્ટિમાં એવું ભાન થયું કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, એ ભાન જે છે એને પ્રજ્ઞા કહેવાય. અને જ્યારે આપણા મન વચન જ્યારે આપણામાં એવું ભાન પડતું હતું કે હું શરીર મન વચન કાયા રૂપી શરીરે હું છું એને અજ્ઞા કહેવાતું હતું. પછી દ્રષ્ટિ બદલાય ત્યારે શું થઈ ગયું? પ્રજ્ઞા થઈ. શું થઈ ગયું? હવે દ્રષ્ટિ બદલાય એ આપેલી દ્રષ્ટિ છે. શું છે? આપણા અનુભવની નથી. અજ્ઞાન તો સત્તામાં છે, પણ અજ્ઞાન સાથે પ્રજ્ઞા મળી. હવે તમારી પાસે પહેલા એક ઓપ્શન હતો, હવે બે ઓપ્શન આવ્યા. હવે તમારે પ્રજ્ઞામાં શુદ્ધાત્મા છું તે જ્ઞાન થયું અને શરીર છું તે જ્ઞાન તમે લઈને આવ્યા છો. હવે તમારી પાસે પુરુષાર્થ કરવાનું બે ઓપ્શન આવ્યું. તમારે શુદ્ધાત્મામાં રહેવું છે કે પ્રકૃતિમાં રહેવું છે? દેટ્સ યોર ચોઈસ. પહેલા ચોઈસ નથી, પ્રજ્ઞા તમને ઉદય કર્મ ને આધીન પુરુષાર્થ કરવા માટે મળેલી છે. એ વાપરવી કે ના વાપરવી એ તમારા ઉપર છે. એ ઉદય કર્મ ને આધીન મળેલી છે. તો ખેર એના બેસ ઉપર પુરુષાર્થ કરીએ પછી પુરુષાર્થ થાય. મળે પુરુષાર્થ કેમ નહીં? પ્રજ્ઞા પછી જ્ઞાન આપવું અત્યારે ફળ થાય. ઉદયમાં કઈ રીતે આવ્યું? પુણ્ય ના પ્રતાપે આવ્યું કે
કે અમારું ડેવલપમેન્ટ નહીં થાય ઉદયકર ઉદયકર ડેવલપમેન્ટ ને આધારે સમજાય અનુભવાય નો ઉપયોગ થાય પર મળ્યું કે કોણ નહીં મહાવીર મને મળ્યા તોય કોણ નહીં ને મહાવીર કેવી રીતે મળ્યા તોય કોણ નહીં પણ એની પાસે ડેવલપમેન્ટ છે એટલે મોક્ષે જશે હું ડેવલપમેન્ટ નથી તો હું પુરસાદ કરીશ મહાવીર તો એક ના એક જ છે જ્ઞાને બંને ને રખો આપણે પણ પુરસાદ માં ડેવલપમેન્ટ તમારે કરવું ને બોલો છેલ્લો પ્રશ્ન પ્રાર્થના ઉદય મને ઈડે મળી પ્રજ્ઞા નો ઉપયોગ કરો તો સંસાર કપાત થશે તમને સંસારમાં એટલે મેચ્યોરિટી વધારે આવે એટલો પુરસાદ પણ યાદ રહી શકશો એટલે જાગૃતિ વધે તો મેચ્યોરિટી વધે વધે જાગૃતિ વધે પણ જાગૃતિ વધવા માટે પેલા વેલ્યુ વધારે પડે હા વેલ્યુ વધારે પડે વેલ્યુ તો જાણી કે આની વેલ્યુ ઘટાડીએ તો પેલી ઓટોમેટિક હશે અને બીજું આપણે આમ હવે સનાતન સત્યને ફોલો કરવું હોય મોક્ષ મોક્ષ માટે તો જે દાદાએ કીધું જો જુઓ ને જાણ એટલે પ્રકૃતિ ને જેવી કામ કરશે શુભા શુભ માં જશે તો પછી પ્રકૃતિ કરે છે ઉદય કર્મ છે એટલે રિલેટિવ સત્યમાં કર્તા હોને વાળી કી પણ છે સનાતન સત્યમાં કુદરતી રચના છે ને પણ તો પ્રકૃતિ જે ભી કરે છે તો બેક ઓફ ધ માઇન્ડ એ રહેવું જરૂરી છે હા આ વિજ્ઞાન રહેવું જરૂરી છે હા એ સતત રહેવું જરૂરી છે સતત રહેવું જરૂરી છે જેટલો રહે તો ધારો કે ન રહેવું હોય તો આપણે બીજા ઉપયોગ એવા કરી શકીએ કે હું મોબાઈલ માં એક એક કલાકે અલાર્મ વાગે તો હું પાછી જે કરતી હોઉં તો એ પ્રયોગ રૂપે જે કરું એ કરું મારું છે પણ તો બેક ઓફ ધ માઇન્ડ સતત રહેવા માટે જે કરીએ તે પુરુષાર્થ ને એટલે તો કુદરત શું કહે છે કે તમારી કુદરતી સાયકલ સેટ ના થઈ હોય તો કૃત્રિમનો સહારો લેવો હા પણ એ જેમ કોઈ માણસ કહે છે હું 4 વાગે ઉઠી જઉં છું તો એને અલાર્મની જરૂર નથી પણ કોઈ કે મારે 4 વાગે ઉઠવાનું છે પણ ઉઠાતું નથી તો એ અલાર્મની હેલ્પ કરવા શું શું છે નથી મોક્ષે જવાનો ભાવ રાખવો એ તમારો અધિકાર છે
પણ મેચ્યોરિટી એ તમારો પુરુષાર્થ છે ઈ સર પ્રક્રિયા છે મેચ્યોરિટી પુરુષાર્થ તમને થોડું સહજ છે પરિણામ સહજ છે પુરુષાર્થ સહજ ક્યાં તમે જાગૃતિ નો મટી ના પડે સાહેબ લાઈન છે સર પેજ નંબર 90 પુરુષાર્થ તમારી જાગૃતિ પર આધાર છે તમારી મેચ્યોરિટી લાઈન પર આધાર છે જવાબ નથી અને પરિણામ છે એવું થાય જો પ્રયત્ને આત્માનંદ બિન પ્રયત્ને સહજાનંદ અને પૂર્ણત્વે પરમાનંદ પેજ નંબર 99 આપવાની 14 ભાગ 4 એનું પછી અવસરે કરશું હજી એક વખત કહું પ્રયત્ને આત્માનંદ બિન પ્રયત્ને સહજાનંદ અને પૂર્ણત્વે પરમાનંદ એનું વિશ્લેષણ આપશે દાદા એમ ચલો ચલો આપ લાઈન દઈ બરાબર ચાલો પછી આપણો સામે થઈ જશે પછી પૂર્ણત્વે हे अंतर्यामी परमात्मा आप दरेक जीव मात्रमा विराजमान छो तेमज मारामा मन विराजेला छो आपनु स्वरूप एक मारु स्वरूप छे मारु स्वरूप शुद्ध आत्मा छे हे शुद्ध आत्मा भगवान आपने अभेद भावे अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं अज्ञानताय करीने अजागृति करीने मारा थी जे कई पण दोषो थया छे अने थाय छे ते सर्व दोषो ने आपने समक्ष जाहिर करूं छूं जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद।